નમસ્કાર મિત્રો વિડીયા ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું ટીમલી વોટ્સઅપ સ્ટેટસ દીખ્યું તે પ્રકારનું વોટ્સઅપ સેટસ આજે આપણે બનાવતા શીખીશું તે પણ મહેનત વગર તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર તમારે પૂરું જોવાનું રહેશે અને અહીંયા આપણે જે મટિરિયલ યુઝ કર્યું છે તે બધું મટેરિયલ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો તો મિત્રો વિડીયો ચાલુ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઈકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળે તો ચલો મિત્રો વિડીયો ચાલુ કરીએ તો સૌ પ્રથમ તમારે અહીંયા બીટમાર્ક અને જે સેકી પેકરવાળી પ્રિસેટ છે બંનેને ઇમ્પોર્ટ કરી દેવાની રહેશે ઇમ્પોર્ટ કર્યા બાદ અહીંયા મિત્રો તમારે જે બીટમાર્કવાળી પ્રિસેટ છે તેને ઓપન કરી દેવાની રહેશે તો અહીંયા હું ઓપન કરી લઉં છું ઓપન કર્યા બાદ અહીંયા મિત્રો તમારી સામે આવી રીતે ઇન્ટરફેસ ખુલશે તો અહીંયા ઇમેજને એડ કરવા માટે પ્લસ પ્લસવાળા આઇકોન પર ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા તમારી ઇમેજને સિલેક્ટ કરી દેવાના રહેશે તો અહીંયા મિત્રો હું ઇમેજને સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ અહીંયા મિત્રો જે સ્ટેટસ આપેલું છે તેની લાસ્ટમાં જઈ અહીંયા જે ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો ઇમેજની લંબાઈ સ્ટેટસની નંબર એ પ્રમાણે થઈ જશે ત્યારબાદ અહીંયા ઉપર જે ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી અહીંયા જે ફિલ્ડ કમ્પોઝિશન એરિયાનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો આ ઇમેજ ફૂલ સ્ક્રીન પર એડજસ્ટ થઈ જશે ત્યારબાદ હવે આપણે જે ટેક્સ પીએનજી છે તેને એડ કરીશું તો ટેક્સ પીએનજીને એડ કરવા માટે અહીંયા જે પ્લસવાળો ઑકોન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા તમારે જે ટેક્સ પીએનજી છે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું ટેક્સ પીએનજી સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા મિત્રો મેં ટેક્સ પીએનજી સિલેક્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા સ્ટેટસની લાસ્ટમાં જઈ અહીંયા જે ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો ટેક્સ પીએનજીની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ આ ટેક્સ પીએનજીને આ રીતે ઉપરની સાઈડ એડજસ્ટ કરી દેવાની રહેશે એડજસ્ટ કર્યા બાદ અહીંયાથી હવે સિમ્પલી હવે તમારે બેક બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ હવે મિત્રો અહીંયા આપણું ટેક્સ પીએનજીને ઇમેજ એડ થઈ ગયું છે ત્યારબાદ હવે આપણે ઇપૅકને એડ કરવા માટે અહીંયા જે સેક ઇપૅકવાળી પ્રિસેટ આપેલી છે તેને ઓપન કરી દેવાની રહેશે ઓપન કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સમય આવી રીતે ઇન્ટરફેસ કુલ છે તો અહીંયા મિત્રો જે ઇફેક્ટ છે બધી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે આ રીતે જોઈ શકો છો તો અહીંયા હું સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા મિત્રો આપણે જોઈ શકો છો કે અહીંયા જે ઇફેક્ટ છે તે સિલેક્ટ થઈ ગઈ છે ત્યારબાદ અહીંયા જે પ્લસ પ્લસવાળો આઈકોન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા જે કોપી લેયરવાળો ઓપ્શન બતાવશે તેના પર ક્લિક કરશો તો આ ઇફેક્ટ કોપી થઈ જશે ત્યારબાદ અહીંયાથી બેગ જઈ અને હવે આપણે જે બીટમાર્કવાળી પ્રીસેટ હતી તેને ઓપન કરી દેવાની રહેશે ઓપન કર્યા બાદ અહીંયા મિત્રો તમારે જે સ્ટેટસ આપેલું છે તેની ફર્સ્ટમાં આવી જવાનું રહેશે અહીંયા અને અહીંયા જે પ્લસવાળો આઈકોન આપેલું છે તેના પર ક્લિક અહીંયા જે પેસ્ટ લેયરનો ઓપ્શન બતાવશે તેના ઉપર ક્લિક કરશો તો અહીંયા ઇફેક્ટ લાગી જશે ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણી ઇફેક્ટ અને સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો સિમ્પલ એવી આ સ્ટેટસને તમારે એક્સપોર્ટ કરવાનું રહેશે તો એક્સપોર્ટ કરવા માટે અહીંયા ઉપર કોર્નરમાં જે તીરવાળું ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી પહેલા નંબરનો ઓપ્શન બતાવશે વિડીયો તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા નીચો ઓપ્શન બતાવશે એક્સપોર્ટનો તેના પર ક્લિક કરશો તો આ વિડીયો એક્સપોર્ટ થવા લાગશે તો અહીંયા મિત્રો તમારે થોડી વાર વેઇટ કરી લેવાનું રહેશે તો અહીંયા આપણે વેઇટ કરી લઈએ છીએ તો અહીંયા મિત્રો ફાઇનલી આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તો સિમ્પલ એવી આ સ્ટેટસને તમારે ગેલેરીમાં સેવ કરવા માટે નીચે સેવનું ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો આ વિડીયો ગેલેરીમાં સેવ થઈ જશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બિલાઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો ચલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત